એક સમયે એક ગરીબ ખેડૂત તેની પત્ની અને બાળકો સાથે રહેતો હતો તેને સુલતાન નામનો એક વફાદાર કૂતરો પાડ્યો હતો હવે તે વૃદ્ધ થઈ ગયો હતો અને તેને તેના બધા દાંત ગુમાવ્યા હતા જેથી તે કોઈને કાઢી શકતો ન હતો ન તો ખાઈ શકતો હતો કે ન તો પોતાનો બચાવ કરી શકતો હતો હવે એક દિવસ ખેડૂત તેની પત્નીને કહેવા લાગ્યો આ સુલતાન કોઈ જ કામનો નથી એને હું જંગલમાં છોડી આવું છું ખેડૂતની પત્નીને બફાદાર કૂતરા પ્રત્યે દયા આવી તેણે તેના પતિને કહ્યું સુલતાન ઘણો જ વફાદાર કૂતરો રહ્યો છે અને તેણે આપણી ખૂબ જ કાળજી લીધી છે આપણું રક્ષણ પણ કર્યું છે તેથી છેલ્લા સમયે આપણે તેની સંભાળ લેવી જોઈએ આમ જંગલમાં છોડી ન દેવો જોઈએ ત્યારે ખેડૂતે કહ્યું જો સુલતાન આપણા માટે વફાદાર રહ્યો છે તો તેના બદલામાં આપણે પણ તેને સારું સારું ખાવાનું આપ્યું છે તેની સંભાળ રાખી છે હવે આ સુલતાન પાછળ ખર્ચ કરવો નકામો થયો છે તેથી હું તેને જંગલમાં મૂકી આવીશ બિચારો સુલતાન તો તડકામાં બેઠેલો આ બધી વાતો સાંભળી રહ્યો હતો સુલતાનને તો ઘણું દુઃખ થયું કે આવતીકાલે તેનો અંતિમ દિવસ છે અને તે મનમાં વિચારવા લાગ્યો અરે બાપરે શેઠ મને નકામું સમજે છે મારે કંઈક કરવાની જરૂર છે નહીં તો હું કાલે બેઘર થઈ જઈશ આમ મનમાં વિચારતા વિચારતા તેને તેનો મિત્ર વડુ યાદ આવ્યો હવે સુલતાન વડુને મળવા જવા માટે જંગલ તરફ નીકળી પડ્યો જોત જોતામાં તે વડુ પાસે પહોંચી ગયો સુલતાને મિત્ર વરુને પોતાની દુઃખદ ભવિષ્યની ફરિયાદ કરી આ વાત સાંભળી વરુએ કહ્યું મિત્ર સુલતાન ખરેખર તારી વાતો ખૂબ જ દુઃખદ છે પણ તારે તારી યોગ્યતા સાબિત કરવાની જરૂર છે મેં કંઈક વિચાર્યું છે સુલતાન કહે શું શું બોલ ને કહ્યું ધ્યાનથી સાંભળ કાલે વહેલી સવારે તારું શેત અને તેની પત્ની સાથે ઘાસ કાપવા આવશે અને તે વો તેમના નાના બાળકને પણ સાથે લઈ આવશે કારણ કે તેમના ઘરમાં કોઈ નથી કામના સમયે તેઓ હંમેશની જેમ તેના નાના બાળકને ઝાડના છાંયડા હેઠળ રાખશે તારે માત્ર તેની પાસે બેસવું પડશે અને પછી હું ત્યાં આવીશ અને તું મને જોઈશ વરુની યોજના રસપ્રદ અને દડામણી હતી સુલતાને વરુ પર આશા હતી કે તેનું જીવન બચી જશે બીજે દિવસે જે આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રમાણે થયું ખેડૂત અને તેની પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા અને સુલતાન નાના બાળકની પાસે બેઠો હતો વરૂના કહ્યા પ્રમાણે વરુ તે નાના બાળક પાસે આવી ગયો વરુને જોતા જ સુલતાને કહ્યું હવે આપણે બંને શું કરવાનું છે વરુએ કહ્યું તું ભસવા માન વરુએ બાળકને ઉચકી લીધો સુલતાન ખેડૂત અને તેના પત્ની તો ખૂબ જ ડરી ગયા સુલતાનને તો તેના મિત્રના આ કાર્યથી ઘણો જ આઘાત લાગ્યો સુલતાને તો જોર જોરથી ભસવાનું શરૂ કર્યું અને વરુની પાછળ જંગલમાં દોડવા લાગ્યો સુલતાનની પાછળ દોડવા લાગ્યા હવે આ વરુ તો બાળકને ગાજ જંગલમાં લઈ ગયો તેની પાછળ પાછળ સુલતાન પણ પહોંચી ગયો અને તેને વરુને ચેતવણી આપી કે જ્યાં સુધી હું જીવી છું ત્યાં સુધી તું આ બાળકને નુકસાન ન પહોંચાડી શકે ત્યારે વરુએ કહ્યું કે હું બાળકને નુકસાન પહોંચાડવા નથી આવ્યો હું તો માત્ર તારા માલિકને બતાવવા માગતો હતો કે તું કેટલો વફાદાર છે હવે તું આ બાળકને તારા શેઠની પાસે લઈ જા શેઠ વિચારશે કે તે તેના બાળકને બચાવી લીધો છે અને તે તને ક્યારે પણ નુકસાન ન પહોંચાડશે તે હંમેશા તારો આભારી રહેશે અને તું તેમનો પ્રિય થઈ જશે તેઓ તને ક્યારે પણ કોઈ જ વાતની કમી ન આવવા દેશે વરુએ બાળકને પાછો સુલતાનને આપી દીધો અને સુલતાનને શુભેચ્છા પણ પાઠવી ત્યારે સુલતાને કહ્યું મિત્ર વરુ તારો ખૂબ આભાર તે મારું જીવન બચાવી લીધું બીજી બાજુ ખેડૂત અને તેની પત્ની જંગલમાં જોર જોરથી બૂમો પાડીને દોડી રહ્યા હતા તેઓ સામે જોયું તો ગરડો સુલતાન બાળકને પાછો લાવી રહ્યો હતો બાળક એકદમ સલામત અને સુરક્ષિત હતો સુલતાન અને બાળકને જોતાં જ ખેડૂતે કહ્યું ઓ મારા મિત્ર સુલતાન સાબાસ સાબાસ તે મારા બાળકને બચાવી સાબિત કર્યું કે તું એક મહાન કૂતરો છે ખેડૂત ખૂબ જ ખુશ થઈ ગયો અને તેણે સુલતાનને પ્રેમથી પંપાળ્યો ત્યારે ખેડૂતની પત્ની બોલી તમે આ સુલતાનને ઘરથી દૂર કરવા માંગતા હતા ને ત્યારે ખેડૂતે કહ્યું ઓ મારા મિત્ર અને માફ કરજે તું જ્યાં સુધી જીવે ત્યાં સુધી તને મારા તરફથી ખાવાનું મળશે ખેડૂતે તો તેની પત્નીને કહ્યું તું અત્યારે જ ઘરે જા અને વૃદ્ધ સુલતાન માટે થોડી નરમ નરમ રોટલી બનાવી આપ જેથી તેને ચાવવાની જરૂર ન પડે અને મારી પથારીમાંથી ઓશેકું લઈ આવ એ ઓશેકું પણ તેને સૂવા માટે હું આપીશ ત્યારથી આવડું સુલતાન તો તેમની સાથે એકદમ સુખેટી રહેતો હતો થોડા સમય પછી વરુએ સુલતાન સાથે મુલાકાત કરી વરુએ સુલતાનને વિનંતી કરી કે મેં તારા માટે જે કંઈ કર્યું તેના બદલામાં મને બીજબાની તો મળવી જ જોઈએ ત્યારે સુલતાને કહ્યું હા જરૂર મારા મિત્ર મને જે રોજ ભોજન મળે છે તેમાંથી હું તને પણ આપી દઈશ ત્યારે વડુએ કહ્યું ના ના હું મારું ભોજન જાતે શોધી લઈશ તારે માત્ર તારી આંખ બંધ કરવી પડશે તારા સેટના ઘેટામાંથી એક જાડા ગેટાને હું ઉપાડી લઈશ ત્યારે સુલતાને કહ્યું ક્યારે પણ નહીં હું મારા સેટને ડગો નહીં આપું મને માફ કર આ કામ માટે હું તૈયાર નથી આમ કહી સુલતાન તો પાછો ઘરે આવી ગયો વળુ જ્યારે ઘેટાના બચ્ચાને પકડવા માટે આવ્યો ત્યારે વફાદાર સુલતાને જોર જોરથી ભસવાનું શરૂ કર્યું સુલતાનનો અવાજ સાંભળી શેઠ લાકડી લઈને આવ્યા અને વળુની પાછળ દોડ્યા વળુ જંગલ તરફ ભાગી ગયું વળુને તો ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે એક જંગલી ડુક્કરને સુલતાન પાસે મોકલ્યો અને ધમકી આપી કે સુલતાન તારે મને જંગલમાં મળવા આવવું જ પડશે હવે વૃદ્ધ સુલતાન તેના પક્ષમાં ઊભા રહેવા માટે કોઈને શોધી શકતો ન હતો સિવાય એક બિલાડી કે જેના ત્રણ જ પગ હતા અને જ્યારે તે ચાલતી ત્યારે બિચારી લંગડાતી હતી તેથી તેને પૂંછડી પીડા સાથે હવામાં ઊંચી કરી હતી વરુ અને ડુક્કર નક્કી કરેલી જગ્યા પર ઊભા રહ્યા જ્યારે તેમણે પોતાના દુશ્મનોને આવતા જોયા ત્યારે તેમણે વિચાર્યું કે તેમની સાથે તેઓ તલવાર લાવી રહ્યા છે કારણ કે તેને બિલાડીની ઊભી થયેલી પૂંછડી જોઈ લીધી હતી પૂંછડીને તલવાર સમજી વરુએ કહ્યું અરે બાપરે આ બુટ્ટા સુલતાન ને તલવાર ક્યાંથી મળી ત્યારે કહ્યું મને તો ખૂબ ડર લાગે છે ત્યારે મને તો બિલાડી પણ છે છે શું કરી રહી જ્યારે બિચારી બિલાડી તેના ત્રણ પગ પર કૂદીને ચાલી રહી હતી ત્યારે તેમને એવું લાગ્યું કે તેમના પર પથ્થર ફેંકી રહી છે આ જોઈ ડુક્કર ગભરાઈને લાકડાની પાછળ સંટાઈ ગયું ડુક્કરને જોઈને વડ ઉપર ચાડ પર ચડી ગયો કૂતરો અને બિલાડી જ્યારે ત્યાં આવ્યા તો તેમને આશ્ચર્ય થયું કે કોઈ દેખાતું નથી એટલે વૃસતાલ બોલ્યો અહીં તો કોઈ જ નથી જંગલી ડુક્કર પોતાને આખો સંતાડી ન શક્યો હતો તેના કાન દેખાતા હતા જ્યારે બિલાડીની નજર કાન પર ગઈ ત્યારે તે કાનને ઊંદર સમજી તેને પકડવા જોરથી કુડકો માર્યો જેવો કુડકો માર્યો તેવો જ બિલાડીએ ડુક્કરના કાન લીધા શોધે છે તે તો ઝાડ ઉપર છે કૂતરો અને બિલાડીએ ખૂબ જ આશ્ચર્ય સાથે ઝાડ ઉપર જોયું તો વડુને જોયો જે પોતાને આટલો ભયભીત થયેલો જોઈને લજ્જિત હતો ત્યારે સુલ્તાને કહ્યું મારા મિત્ર તું ઉપર શું કરી રહ્યો છે નીચે આવ વરુ સુલતાનને ભેટી પડે છે અને વરુનો ડર દૂર થઈ જાય છે વરુને પોતાની ભૂલ સમજાઈ જાય છે અને ફરીથી તેઓ બંને પાકા મિત્ર બની જાય છે બાળકો આવી અવનવી વાર્તાઓ સાથે આપે ફરીથી મળીશું બાય